ગાંધીધામમાં ભાજપની કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક વિશેષ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો અને એજન્ડા પર લોકસભાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ ભાજપના પદાધિકારીઓ દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકા ભાજપની કારોબારીની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય માલતીબેન મહેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ કાણજીભાઈ ભરિયા, જિલ્લાના હોદ્દેદાર ડોક્ટર ભાવેશભાઈ આચાર્ય, પન્નાબેન જોશી, જેપી મહેશ્વરી, કારોબારી ચેરમેન વિજય મહેતા, પૂર્વ પ્રમુખ જીડીએના મધુકાંત શાહ, સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, શક્તિ કેન્દ્રના પ્રમુખો તથા કાર્યકરો, ભાઈઓ બહેનો વગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીની બેઠકના પ્રારંભે કાંતાબેન સોલંકીએ પ્રાર્થનાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ નીલમબેન લાલવાણી દ્વારા શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેપી મહેશ્વરી અને બેન પન્નાબેન તથા ભાનુ સુજલા દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સાથોસાથ રાજકીય પ્રસ્તાવ પણ આ કારોબારીની બેઠકમાં રજૂ કરીને સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ ઠરાવના રૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભાવેશભાઈ, પુનિત દુધરેજિયા, કાનજીભાઈ ભરિયા, માલતીબેન મહેશ્વરી દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારોબારીની બેઠકમાં આભારવિધિ મોહનભાઈ જાંગીર દ્વારા કરવામાં આવી હતી અને સંચાલન ઉપપ્રમુખ વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મધુકાંત શાહ, નીલમ લાલવાણી, વિજયસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી.